नमस्कार मित्रों, अंकित वाजा चैनल में आपनुं स्वागत छे। अने आजे हूँ तमने बतावानो छूं के जे पाणी पीवानी बोटल आवे छे ए कई रीते बने छे, मेन्युफेक्चरिंग थाय छे। तो अत्यारे हूँ मुलाकाते आव्यो छूं सोमनाथ पॉलिमर्सनी के ज्यां अलग अलग प्रकारनी बोटल बनाववामां आवे छे। अहींया आपणे जोशुं आखी प्रोसेस के कई रीते बोटल बने छे अने साथे साथे वात पण करशुं एमना ओनर साथे के आ बोटल कई रीते ए लोको बनावे छे, केटला समयथी बनावे छे अने कई रीते ए मळी जाय छे। तो चलो आपणे જોઈએ મિત્રો, અહીંયા બોટલનું મેન્યુફેક્ચરિંગનું પ્રોસેસ હું તમને બતાવવા જઈ રહ્યો છું। તો સૌ પ્રથમની જે પ્રોસેસ છે એ છે કે જે બોટલનો શેપ જે છે એ તૈયાર થઈ ગયેલો છે અને એની નીચે જે છે એના તળિયા લગાવવામાં આવે છે। તો જે તળિયા છે એ મેન્યુઅલી હાથ વડે જ ફિટ કરી અને મશીન દ્વારા એમાં પ્રોપર ફિક્સ કરવામાં આવે છે। જી હા, મશીન જે રીતના પ્રેસ એમાં થાય છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો અને મશીન દ્વારા પ્રેસ થાય અને પછી ફાઇનલ પ્રોડક્ટ હજી બાકી છે રેડી થવામાં। તો અહીંયા એ એકદમ થી ગોઠવી વ્યવસ્થિત અને આગળ ફર્ધર જે બીજી પ્રોસેસ છે એ પ્રોસેસ છે એની ઉપર પ્રિન્ટિંગ કરવાનું મિત્રો। જી હા, પ્રિન્ટિંગની પ્રોસેસ પણ તમે અહીંયા જોઈ શકો છો કે એના જે સ્ક્રીન પ્રિન્ટિંગની પ્રોસેસ હોય એ જ રીતના અહીંયા આખી બોટલ ઉપર વોટર ધેટ યુ ડિઝર્વ એ રીતનું આખું પ્રિન્ટ કરવામાં આવે છે। તમારે મેન્યુઅલી તમારું પોતાનું પ્રિન્ટિંગ કરવું હોય તો પણ અહીંયા એ ફેસિલિટી અવેલેબલ છે મિત્રો। એના પછીની જે પ્રોસેસ છે તો એ સ્પેશિયલ પ્રોસેસ શેના માટે છે કે જે હોલવાળી નોટબુક બોટલ છે એના માટેની છે કે એમાં જે હોલ આપેલો હોય છે એમાંથી એનો જે વધારાનો પોર્શન પ્લાસ્ટિકનો રિમૂવ કરી એમાં એક ગ્રીપ લગાવવામાં આવે છે જેથી કરીને આપણે આસાનીથી એને ઉપાડી શકીએ। એ પછી એના ઉપર બોટલનું જે કેપ છે એ લગાડવામાં આવે છે અને કેપ લગાવ્યા પછી એને પ્લાસ્ટિકની બેગ જે ચડાવી અને એનું જે બોક્સ છે એની અંદર મૂકી અને ફાઇનલી આખી પ્રોડક્ટ જે છે એ ડિસ્પેચ કરવા માટે તૈયાર કરવામાં આવે છે। તો આ સંપૂર્ણ જે પ્રોસેસ છે મિત્રો એ નોટબુક બોટલ માટેની છે। હવે મિત્રો, આપણે જે અહીંયાના ઓનર છે એમની સાથે પણ થોડી ઘણી ચર્ચા કરીએ અને એમની પાસેથી માહિતી મેળવીએ એમના બિઝનેસ વિશેની, પ્રોડક્ટ વિશેની। તો ચાલો એમની સાથે વાત કરીએ। તો મિત્રો, અત્યારે આપણી સાથે સોમનાથ પોલિમર્સના ઓનર છે અર્જણભાઈ અને નરેન્દ્રભાઈ। તો નમસ્કાર નરેન્દ્ર અને અર્જણભાઈ, આપણે વધારે એમની સાથે વાત કરશું કે તમે જે આ બોટલ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરો છો તો એ કેટલા સમયથી કરો છો? ચારેક વર્ષ જેવો ટાઈમ થયો છે મારે। બરાબર, બધું જાતે તમે જ અહીંયા જ બનાવો છો? હા, જાતે જ બનાવીએ અમે। અને કેટલા પ્રકારની આપણી પાસે અલગ અલગ બોટલો હશે? મારી પાસે લગભગ 7-8 પ્રકારની બોટલો છે, ખાસ કરીને આ જે બોટલ છે આ નોટબુક બોટલ તરીકે ઓળખાય છે। બરાબર, આ નોટબુક બોટલ નાનકડા બાળકો જે સ્કૂલે જતા હોય એ પોતાના દફતરમાં પાણી ભરીને રાખી શકે છે અને લેડીઝ જે માર્કેટમાં ખરીદી માટે જતી હોય તો એના પર્સની અંદર પણ આ બોટલ સમાઈ શકે છે, આસાનીથી ક્વેરી કરી શકાય છે। એટલા માટે તમે આ શેપવાળી બોટલ જે તમે મિત્રો જોઈ શકો છો, એકદમ પતલી નોટબુક જે આપણે પુસ્તકો કે ડાયરી કેરી કરતા હોય ને પર્સમાં એ રીતની બોટલ આ તમે પાણી ભરી અને તમારી સાથે રાખી શકો છો। આની કેપેસિટી કેવડી હશે? આની કેપેસિટી 430 ml છે। 430 ml પાણી એમાં તમે રાખી શકો છો અને એમાં આ બધા જે કલર જે છે ચાર કલરમાં મળે છે। બરાબર, ગ્રીન, ઓરેન્જ, પિંક અને યલો। બરાબર, એમાં જ પછી આ બીજા પ્રકારની છે એ 450 ml છે। બરાબર, આમાં ડિફરન્સ એટલો ખેર એટલો છે કે આમાં હોલ નથી અને આ હોલવાળી છે। ઓકે, હોલ બાળકો છે કોઈ પણ વ્યક્તિ આમાં હોલ પકડી શકે એટલા માટે આ હોલ આપ્યો છે। બરાબર, ત્યાર પછી આ બોટલ બનાવી છે મેં, 24 bottles છે। બરાબર, આ 1 liter કેપેસિટીની બોટલ છે આ। બરાબર, આ સ્ટીલ બોટલ પણ આમાં કેપમાં ફેરિયા, આમાં દોરી વગર છે, આ દોરીવાળી બોટલ છે, આ ડમ્બેલ્સ બોટલ કહેવાય છે, ખાસ કરીને શાળાઓની અંદર અથવા કસરત કરવા માટે થઈને ડમ્બેલ્સનો ઉપયોગ થતો હોય આ સેટનો હોય છે, એટલે એક ડમ્બેલ્સ બોટલ તરીકે ઓળખાય છે, એ પણ બનાવી છે મેં। ત્યાર પછી આ બધી કેમિકલ ભરવા માટે બોટલ ભરીએ બનાવીએ છીએ, આ જાર બનાવીએ છીએ, અલગ અલગ પ્રકારના કેમિકલ ભરવા માટે, કેમિકલ અને શેમ્પુ ને એ બધા માટે ભરવા માટે। બરાબર છે, સરસ સરસ છે। અને છેલ્લે એક અમારી ખાસ કરીને આ બોટલ છે, આ ડબલ કેપ વાળી બોટલ છે। આ જે ડબલ કેપ તમે કયો છો તો એ જરા અમને ડિટેલમાં સમજાવશો કે કઈ રીતનું આ છે ડબલ કેપ? આ ડબલ કેપ એટલે અહીંથી ખોલીએ આપણે તો પાણી પીવા માટે આ ઉપરનું ઢાંકણું ખોલી નાખીએ, બરાબર, પાણી પીવા માટે છેલ્લેથી
મોટું પોડું હોય તો પાણી પીવા જાય તો માણસ છલકાઈ જાય, કપડામાં પડે, કપડા ભીના થઈ જાય, એ ન થાય એટલે માટે આનું મોટું સાંકડું આપવું છે. બરાબર. ત્યાર પછી આ કેપ ખોલી નાખીએ તો અહીંથી બોટલ સાફ પાણી ભરવા માટે, બોટલમાં પાણી ભરવું તો ભરી શકીએ અને ઇઝીલી અને બ્રશથી સાફ કર્યું હોય કે ટાઈમ ટુ ટાઈમ તો કરી સાફ થઈ શકીએ. બરાબર. એટલે આને તમે ડબલ કેપ નામ આપેલું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે અહીંયા આ બોટલ આપણે અહીંયા જોવા મળે છે તો એ બે કેપવાળી જોવા મળે છે. બરાબર છે કે એક કેપ ખોલી અને તમે પાણી પી શકો ને બીજો કેપ જે છે એ બોટલ સાફ કરવા માટે ને એની અંદર ઇઝીલી પાણી તમે ભરવું હોય તો ભરી પણ શકો છો. હવે અર્જુનભાઈ, તમે જણાવશો કે ભાઈ જે આ બોટલ તમે નોટબુક જ અત્યારે આપણે એક વાત કરીએ તો એ કઈ રીતના કોઈને રીસેલ કરવા માટે જોઈએ છે તો તમારું સપ્લાય કઈ રીતનું ચાલે છે અહીંયા? જો અમે આ બોટલ છે ને હોલસેલ ભાવે જ આપીએ છીએ. હોલસેલની અંદર પેક કરી કાર્ટમાં પેક કરીને આપીએ છીએ. એનું ઇનર છે 24 બોટલના કિનાર આવે છે. બરાબર. અને એનું માસ્ટર બોક્સ છે એમાં 144 શણગાર આવે છે. બરાબર. અને ઓલ ગુજરાતની અંદર અને આઉટ સ્ટેટની અંદર પણ અમારી બોટલ નાખી જાય છે. બરાબર. તો મિત્રો, ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો આખા ભારતમાં એમનું સપ્લાય ચાલુ જ છે અને 24 પીસનું એક ઇનર કાર્ટૂન આવશે અને માસ્ટર કાર્ટૂનમાં 144 પીસ. બરાબર. તો 144 પીસ જેને જે રીતના રિક્વાયરમેન્ટ છે એ રીતના એમનો સંપર્ક કરી અને ઓર્ડર આપી શકે છે. એમની કમ્પ્લીટ ડિટેલ જે છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ. સાથે સાથે અમારા વ્યુઅરને તમારું એડ્રેસ જણાવી દો કે જેથી કરીને જો કોઈને અહીંયા આવીને જોવું છે, ફિઝિકલ જોઈને પછી ઓર્ડર આપવો છે તો એ ઓર્ડર આપી શકે. બરાબર. મોવડી બાયપાસ રોડ ઉપર સોરઠિયાની વાડી આવે છે, સોરઠિયા કુટુંબની વાડી આવે છે. એના પાછલા ભાગની અંદર ગેલ એનું મંદિર છે. એ મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર અમારું યુનિટ આવેલું છે. આપણે એરિયાનું આ નામ શું કહેવાય? મોવડી ગામતળ છે. ઓકે. તો મોવડી ગામની અંદર જ જે છે એમનું આ યુનિટ આખે આખું આવેલું છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને જે અહીંયા ઇન્ફોર્મેશન ને માહિતી આપી છે એ ઉપયોગમાં આવશે અને તમારે જે કોઈ પણ રિક્વાયરમેન્ટ છે બોટલને રિલેટેડ અહીંયા તમે પછવાડે જોઈ જ શકો છો કે બધી જ જાતની પાણીથી લઈ અને જે કેમિકલ કે લિક્વિડ બીજા આવે છે એ બધું જ વસ્તુ સ્ટોર કરવા માટે, ભરવા માટે તમે અહીંયા સોમનાથ પોલિમર્સનો કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી કરીને આવા જ જે મેન્યુફેક્ચરરો છે એમને આપણે સપોર્ટ કરી શકીએ અને એમના બિઝનેસમાં આપણે ગ્રોથ લઈ આવી શકીએ. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.